માણાવદર તાલુકાનો વન મહોત્સવ હતો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જ નામનો એક અલગ જ વિભાગની શરૂઆત કરી રાજ્યના નાગરિકોમાં પર્યાવરણ બચાવવાની જાગૃતિ આવવાથી આજે લાકડાની જગ્યાએ ઘરમાં પ્લાસ્ટિક અને સીલ વપરાશ ફર્નિચરમાં વધી રહ્યો છે તે વાત ખૂબ જ સારી છે વૃક્ષ જીવન છે સમગ્ર દેશમાં ઓગણીસો પચાસની સાલમાં ગુજરાતના સપૂત અને કેન્દ્રીય મંત્રી કનૈયાલાલ મુલશી દેશભરમાં વનનો વ્યાપ વધારવા માટે અને પર્યાવરણ બચાવવાની જાગૃતિ લાવવા માટે વન મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષે ઓગણીસો ઓગણસિત્તેર સિત્તેરના વર્ષમાં વન વિસ્તરણ કાર્યક્રમ અંતર્ગત સામાજિક વનીકરણ યોજનાનો આરંભ કરવામાં આવ્યો

ચાલુ વર્ષે સિત્તેરમાં વન મહોત્સવની થનારી ઉજવણી અંતર્ગત ઓગણત્રીસ પોઈન્ટ પચાસ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવનાર છે વૃક્ષો માત્ર ફળ ફૂલ અને છાયા જ નથી આપતા પરંતુ પ્રાણવાયુ પણ આપે છે વાતાવરણને શુદ્ધ કરે છે ત્યારે આ પ્રસંગે વિવિધ આગેવાનોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો વન વિભાગ દ્વારા અળમતાળી હનુમાન મંદિરે માળાવદર તાલુકાની બાજુમાં ચારસો થી પાંચસો વૃક્ષોનું વાવેતર કરી અને એક કાર્યક્રમ યોજેલ છે એ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને નાયબ કલેક્ટર શ્રી જણકાટ સાહેબ તથા ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ તથા અન્ય આમંત્રિત મહેમાનો તથા ગામ લોકોની હાજરીમાં વૃક્ષોનું વાવેતર તથા વૃક્ષરથનું વિતરણ ગ્રામ ગ્રામજનોને વૃક્ષરથનું વિતરણ વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ જીટીવી ન્યૂઝ જૂનાગઢ